हेलो विद्यार्थी मित्रों, हूँ दलीचा चिरांगी, आप सौनु उन्नति विद्यालय ऑनलाइन एजुकेशन में हार्दिक स्वागत करूँ छूँ। आज आप धोरण 6 विषय विज्ञान चैप्टर 2 आहारना घटकों विषे जोईशू। विद्यार्थी मित्रों, आज आप जे आहारना घटकों विषे जोवाना छे ए विषे आप आगळ पण भणी गया छे। चैप्टर 1 नी अंदर आप आहार में समायेला घटकों एटले के पोषक द्रव्यों विषे जाणेलू, तो आज आप थोड़ूक आगळ एना विषे ऊंडाण थी अभ्यास करीशू। सौ पहला आपणने एक प्रवृत्ति आपेली छे, आपणे जे पण खोराक लईए छीए એ જે ખોરાક લઈએ છીએ એ માટેની એક પ્રવૃત્તિ છે કે દરેક ક્ષેત્ર અને રાજ્ય અહીંયા લખેલું છે। અહીંયા એમાં આપણે જે ખોરાક લઈએ છીએ એમાં આપણે માત્ર કોઈ એક વસ્તુ નથી લેતા પણ જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ। તો એમાં આપણે એક અનાજની વસ્તુ લઈએ છીએ, એક દાળ અથવા માંસની વસ્તુ લઈએ છીએ, એક શાકભાજી લઈએ છીએ અને બીજું પણ અન્ય ખોરાક સાથે લઈએ છીએ। તો અહીંયા આપણે સૌથી પહેલાં રાજ્ય કે ક્ષેત્ર પ્રમાણે જોઈશું કે કોણ કઈ રીતે ખોરાક લે છે। તો પંજાબ રાજ્ય છે, તો પંજાબ રાજ્યની અંદર આપણે જોઈએ તો અનાજની વસ્તુમાં એ લોકો મકાઈનો રોટલો લે છે, બરોબર છે। પછી દાળ અને માંસની વસ્તુ હોય તો એમાં એ રાજમા અથવા વાલના બીજ લઈ શકે છે। શાકભાજીની અંદર સરસવનું શાક છે, અન્યમાં દહીં અને ઘી છે। એવી રીતે આંધ્રપ્રદેશના વ્યક્તિઓની વાત કરીએ તો એ લોકો જે અનાજની વસ્તુ છે એમાં ભાત લે છે, દાળ માંસની વસ્તુમાં તુવેર દાળ અને રસમ લે છે, શાકભાજીમાં ટીંડોળા, અન્ય જે શાક અન્ય હોય વસ્તુઓ એમાં છાશ અને અથાણાંનો ઉપયોગ કરે છે। ગુજરાતના જે વ્યક્તિઓ છે એ જે અનાજની વસ્તુ છે એમાં ઘઉંની રોટલી અને ભાત, બરાબર છે, દાળ અને માંસની જે વસ્તુઓ છે એમાં તુવેર દાળ, શાકભાજીમાં બટેટા અને અન્યમાં છાશ અને સલાડ લે છે। આજે આપણે જોયું આ તો એક ઉદાહરણ છે, આ સિવાય પણ જુદી જુદી વસ્તુઓનો એ લોકો ઉપયોગ કરતા હોય છે। અનાજની વસ્તુઓમાં માત્ર ઘઉંની રોટલીનો જ સમાવેશ નથી થતો પણ બીજી પણ વાનગીઓનો સમાવેશ થાય છે, પણ અહીંયા આપણે ઉદાહરણ માટે એક જ વસ્તુ લીધેલી છે। તો તમે જોયું એ પ્રમાણે આપણે જે પણ આહાર લઈએ છીએ એમાં આપણે જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ અને આ વસ્તુ આપણને કાં તો પ્રાણીજ પેદાશમાંથી મળે છે કાં તો વનસ્પતિ જ પેદાશમાંથી મળે છે। આમ આપણે જે ખોરાક લઈએ છીએ એ ખૂબ જ વૈવિધ્ય ધરાવે છે। હવે જે આપણે ખાદ્ય પદાર્થો ખાઈએ છીએ, જે લઈએ છીએ ખોરાકમાં, એની અંદર શું એવું હોય છે, તો એના માટે આપણને આગળનો પોઈન્ટ જોઈશું, વિભિન્ન ખાદ્ય પદાર્થોમાં શું હોય છે। આપણે જે પણ જુદા જુદા ખાદ્ય પદાર્થો લઈએ છીએ એમાં જુદું જુદું એવું કંઈક હશે કે જે આપણને ઉપયોગી છે એટલા માટે જ આપણે લેતા હોઈએ। તો પહેલાં તો આપણે એ સમજવાની જરૂર છે કે આ ખાદ્ય પદાર્થોમાં હોય છે શું। તો આપણે જે પણ જુદા જુદા ખાદ્ય પદાર્થો લઈએ છીએ એમાં શરીરને જરૂરી એવા આવશ્યક ઘટકો હોય છે, જેને આપણે પોષક દ્રવ્યો તરીકે ઓળખીએ છીએ। આપણે આના અગાઉના ચેપ્ટરમાં પણ શીખી ગયા છીએ, પોષક તત્વો અથવા પોષક દ્રવ્યોની વ્યાખ્યા પણ જોયેલી, પોષક દ્રવ્યોના નામ પણ જોયેલા। તો પણ આપણે ફરીથી એકવાર પોષક તત્વોની વ્યાખ્યા અથવા પોષક દ્રવ્યોની વ્યાખ્યા જોઈ લઈએ કે આપણે જે પણ ખોરાક આપણે લઈએ છીએ એમાં જુદા જુદા શરીરને જરૂરી એવા આવશ્યક ઘટકો હોય છે, જેને પોષક દ્રવ્યો કહેવામાં આવે છે। એમાં મુખ્ય પોષક દ્રવ્યો છે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો હોય છે। આ ઉપરાંત તેમાં પાચક રેસાઓ અને પાણી પણ હોય છે કે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે। આ જે પણ પોષક દ્રવ્યો છે આપણા શરીરની વૃદ્ધિ માટે, એના સમારકામ માટે અને જે જૈવિક ક્રિયાઓ આપણા શરીરમાં થતી હોય છે એ માટેની ઉર્જા પૂરી પાડે છે। આપણે જે પણ ખોરાક લઈએ છીએ, જે પણ સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ એમાં જુદા જુદા ઘટકો સમાયેલા હોય છે, જુદા જુદા પોષક દ્રવ્યો હોય છે, બરાબર છે। પણ આમાં એ કોઈ પણ એક સામગ્રીની અંદર એક કાચી સામગ્રી હશે અથવા રાંધેલી સામગ્રી, તો એમાં એક કરતાં વધારે પોષક દ્રવ્યો હશે કે નહીં એનું પણ આપણે પરીક્ષણ કરીને જોઈ શકીએ છીએ। આપણને ખ્યાલ જ છે કે એમાં એક કરતાં વધારે પોષક દ્રવ્યો હોય છે, પણ એનું પરીક્ષણ પણ આપણે કરી શકીએ છીએ। તો આપણી જે પ્રવૃત્તિ 2 છે એમાં આપણે આ જે પોષક દ્રવ્યો છે, જે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી, એનું આપણે સરળતાથી પરીક્ષણ કરી શકીએ છીએ। તો આપણે પરીક્ષણ પણ જોઈશું। અત્યારે આપણે સૌ પ્રથમ જો કોઈ ખાદ્ય સામગ્રી છે તો એમાં કાર્બોદિત હાજર છે કે નહીં એનું પરીક્ષણ જોઈશું। તો કાર્બોદિત છે ખોરાકમાં સામાન્ય રીતે શર્કરા અને સ્ટાર્ચ સ્વરૂપે સમાયેલ હોય છે,
तो आपणे सौथी पहेलुं जोईशुं स्टार्चनुं परीक्षण। आपणे आ जे पण परीक्षण करवुं छे, परीक्षण करवा माटे आपणे सौथी पहेला शुं जोईए, आ प्रवृत्तिओ जे छे आपणे करवा माटे, जेम के स्टार्चनुं परीक्षण करवुं छे, प्रोटीननुं करवुं छे अने चरबीनुं परीक्षण करवुं छे, तो ए माटे आपणे अमुक साधनों अने पदार्थोनी जरूर पड़शे। टेस्ट ट्यूब अने ड्रॉपर छे एनी जरूर पड़शे, अने त्रण द्रावणनी जरूर पड़शे। एक छे कॉपर सल्फेटनुं द्रावण, बीजुं छे आयोडीननुं द्रावण अने तीजुं छे कौષ્ટિક સોડાનું દ્રાવણ। જો આ દ્રાવણ સ્વરૂપે ન હોય, પાવડર સ્વરૂપે હોય, તો આપણે એને દ્રાવણ સ્વરૂપે પણ કરવા પડશે। હવે આપણે જોઈએ સ્ટાર્ચનું પરીક્ષણ। સ્ટાર્ચનું પરીક્ષણ કરવા માટે આપણે સૌથી પહેલું કાર્ય કરવાનું છે કે આપણે પરીક્ષણ માટે ખાદ્ય પદાર્થ લેવાનો છે થોડી માત્રામાં। આ ખાદ્ય પદાર્થને આપણે ટેસ્ટ ટ્યુબની અંદર નાખવાનો છે અને એમાં બેથી ત્રણ ટીપા આપણે દ્રાવ્ય આયોડીનનું દ્રાવણ લેવાનું છે અને એમાં નાખવાનું છે, અને પછી એના રંગનું અવલોકન કરવાનું છે। જો આયોડીનના દ્રાવણનો જે રંગ છે એ ખાદ્ય પદાર્થ સાથે ભળી અને જો ભૂરો કાળો રંગ બને તો એ સ્ટાર્ચની હાજરી સૂચવે છે। ત્યારબાદ આપણે પ્રોટીનનું પરીક્ષણ કરવા માટે શું કરીશું, તો એના માટે પણ આપણે ખાદ્ય પદાર્થની અમુક માત્રા લેવાની છે, પણ જો એ ખાદ્ય પદાર્થ ઘન હશે તો આપણે એને પાવડર અથવા તો એની પેસ્ટ બનાવીને લેવો પડશે। આ પેસ્ટ આપણે લઈએ છીએ અથવા પાવડર લઈએ છીએ અને કસનળીમાં લઈ અને એમાં 10 ટીપા પાણીના ઉમેરવાના છે, સાથે સાથે આપણે એમાં કોપર સલ્ફેટના દ્રાવણના આપણે 2-3 ટીપા ઉમેરીશું અને કૌષ્ટિક સોડાના દ્રાવણના આપણે 10 ટીપા ઉમેરીશું, અને પછી આ જે આખું મિશ્રણ છે એને આપણે થોડો સમય માટે રહેવા દેવાનું છે, અને પછી તેના રંગનું આપણે અવલોકન કરવાનું છે। જો એનો રંગ જાંબલી રંગ બતાવે તો એમાં પ્રોટીનની હાજરી સૂચવે છે, બરાબર છે। આપણે સ્ટાર્ચનું પરીક્ષણ જોઈ લીધું, પ્રોટીનનું જોઈ લીધું, હવે આપણે જોઈશું ચરબીનું પરીક્ષણ। ચરબીનું પરીક્ષણ કરવા માટે આપણે જે પણ ખાદ્ય સામગ્રી લઈએ છીએ એને આપણે કાગળના ટુકડામાં લેવાની છે અને એને છૂંદવાની છે। આ સમયે આપણે ધ્યાન રાખવાનું છે કે કાગળ છે એ ફાટી ન જાય, બરાબર છે। આ જે ખાદ્ય સામગ્રીને તમે છૂંદો છો, પછી એ કાગળ છે અને કાગળને આપણે જોઈશું, જો એમાં તેલના ડાઘા કે ધબ્બા જોવા મળે છે કે નહીં, આ જોયા પછી આપણને ખબર પડે જો એમાં તેલના ડાઘા કે ધબ્બા જોવા મળે, અને એ જે તેલના ડાઘા કે ધબ્બામાંથી આપણને પ્રકાશ છે ધૂંધળો દેખાય તો આપણે એ જાણી શકીએ કે એમાં ચરબી છે એની હાજરી છે, એટલે કે લિપિડની હાજરી છે। પરંતુ અમુક ખાદ્ય પદાર્થો એવા પણ હોય છે કે જેમાં પાણીનો અમુક ભાગ જોવા મળે છે, આપણે ઘણા પદાર્થો ખાઈએ છીએ તો એમાં પાણી પણ જોવા મળે છે, તો આવા ખાદ્ય પદાર્થો માટેનું પરીક્ષણ કઈ રીતે કરવું, તો આ પરીક્ષણ પણ સેમ એ જ રીતે થશે, પરંતુ એ કાગળની અંદર જ્યારે આપણે એ પદાર્થને છૂંદીએ છીએ પછી કાગળને થોડો સમય માટે સુકાવા દેવાનો છે, અને ત્યારબાદ એ સુકાયેલા કાગળનું એ જ રીતે ઓબ્ઝર્વેશન કરવાનું છે જે રીતે આપણે પહેલાં લિપિડ માટે કરેલું। હવે ત્યારબાદ જો તમને એમાં તૈલીય ડાઘા કે ધબ્બા જોવા મળે તો તેમાં લિપિડ એટલે કે ચરબીની હાજરી છે, અને જો જોવા મળતા નથી તો એમાં ચરબીની હાજરી નથી। આ ત્રણ પોષક દ્રવ્યો સિવાય પણ ખાદ્ય પદાર્થોમાં અમુક બીજા પણ ખનિજસારો અને પાણી અને બીજા પોષક દ્રવ્યો પણ જોવા મળે છે, જે વિશે આપણે આગળ જેનો પોઈન્ટ છે એમાં સમજીએ છીએ। જુદા જુદા ખાદ્ય પદાર્થોની અંદર જુદા જુદા પોષક દ્રવ્યો હોય છે, તો આ વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે, હવેનો આપણો જે પોઈન્ટ છે એમાં આપણે એ સમજવાનું છે કે જુદા જુદા જે પોષક દ્રવ્યો છે, જેમ કે કાર્બોદિત છે, ચરબી છે, પ્રોટીન છે, વિટામિન છે અને ખનિજસારો છે, તો એ આપણા શરીર માટે શું કાર્ય કરે છે, તો આપણા શરીરને આપણે જે પોષક દ્રવ્યોયુક્ત ખોરાક દઈએ છીએ એ શું કાર્ય કરે છે આપણા શરીરમાં એ આપણે જોઈશું। તો સૌથી પહેલું એમાં જોઈશું કાર્બોદિત આપણા શરીરને શું મદદ કરે છે, તો કે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે। કાર્બોદિતની જેમ જ ચરબીમાંથી પણ આપણને શક્તિ મળે છે, પણ વાસ્તવમાં આપણે જોઈએ તો કાર્બોદિતયુક્ત ખોરાક જે આપણે લઈએ છીએ એમાંથી મળતી જે શક્તિ છે એ ચરબીયુક્ત ખોરાકમાં જે આપણે લઈએ છીએ એ સરખામણીમાં ચરબીયુક્ત ખોરાકમાં આપણને વધારે શક્તિ મળે છે, અને આ બંને જે પ્રકારના પોષક દ્રવ્યોયુક્ત ખોરાક હોય છે એને ઉર્જા આપવાવાળા ખોરાક તરીકે ઓળખાય છે। એટલે કે જે ખોરાક આપણે લઈએ છીએ, ખાદ્ય પદાર્થો આપણે ખોરાકમાં લઈએ છીએ જેમાં કાર્બોદિત અને ચરબીનો સમાવેશ થતો હોય, તો એ ખોરાકને આપણે ઉર્જા આપવાવાળા ખોરાક કહેશું, કારણ કે ઉર્જા એટલે શક્તિ જે આપણને શક્તિ પ્રદાન કરે છે।
ત્યારબાદ આપણે જોઈશું પ્રોટીન. પ્રોટીન આપણને શું કાર્ય કરે છે આપણા શરીરમાં? તો કે પ્રોટીન છે ખૂબ જ આવશ્યક છે, એ આપણા શરીરની વૃદ્ધિ અને એના સમારકામ માટે જરૂરી છે. અને તેથી જ તેને શરીરની વૃદ્ધિ કરતો હોવાથી એને શરીરવર્ધક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે. તો અત્યારે આપણે જોયું કાર્બોદિતનું કાર્ય, ચરબીનું કાર્ય અને પ્રોટીનનું કાર્ય. હવે આપણે જોવાનું છે વિટામિનનું કાર્ય. તો વિટામિન છે આપણા શરીરમાં શું એવી મદદ કરે છે, શું કાર્ય કરે છે? તો વિટામિન આપણને ઘણા બધા રોગોથી રક્ષણ આપે છે. આપણા આંખ, આપણા હાડકાં, આપણા દાંત એને પણ એને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. તો હવે આપણે દરેક વિટામિન છે એ ઘણા બધા પ્રકારના છે, તો એ દરેક વિટામિનના નામ જોઈશું. બરાબર છે, વિટામિનની અંદર ઘણા બધા વિટામિન ઘણા પ્રકારના હોય છે. એક છે વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે, અને એક સમૂહ પણ જોવા મળે છે જેને આપણે વિટામિન બી કોમ્પ્લેક્સ તરીકે ઓળખીએ છીએ. તો વિટામિન એ છે એ આપણા શરીરમાં શું કાર્ય કરે છે? તો કે એ આપણી આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખવા કાર્ય કરે છે. અને એનો સ્ત્રોત શું છે, આપણને ક્યાંથી મળે છે? તો આપણને ફળો, દૂધ અને માછલીમાંથી મળે છે. ત્યારબાદ આવે છે વિટામિન સી. તો વિટામિન સી છે આપણા ઘણા રોગોમાંથી આપણને ઘણા રોગો સામે લડત આપવામાં મદદ કરે છે, એટલે કે ઘણા રોગોની સામે આપણને રક્ષણ આપવાનું કાર્ય કરે છે, જે આપણને ખાટા રસાળ ફળોમાંથી મળે છે. ત્યારબાદ આપણે જોઈએ વિટામિન ડી. વિટામિન ડીનું શું કાર્ય છે? તો વિટામિન ડી છે એ આપણા હાડકાં અને દાંત, જે છે આપણા શરીરની અંદર આવેલા હાડકાં અને દાંતમાં કેલ્શિયમ જરૂરી છે, આપણે બધા જાણીએ છીએ. તો આ કેલ્શિયમનો ઉપયોગ શરીર ડાયરેક્ટ કરી શકતું નથી, એ કેલ્શિયમનો ઉપયોગ કરવામાં મદદરૂપ થાય છે વિટામિન ડી. અને આ વિટામિન ડી આપણા શરીરને સૂર્યપ્રકાશમાંથી પણ મળી શકે છે, એ સિવાય પણ એના સ્ત્રોત છે દૂધ, માખણ, માછલી, ઈંડા વગેરે. આ દરેક જગ્યાએથી આપણને વિટામિન ડી મળે છે. ત્યારબાદ આપણે જોવાનું છે વિટામિન સમજી લીધું, હવે આપણે જોઈએ ખનિજ ક્ષારો. ખનિજ ક્ષારો છે એ શરીર માટે ખૂબ જ મહત્ત્વના છે, અને એ જે છે ખૂબ જ આવશ્યક છે. એની અલ્પ માત્રા પણ આપણા શરીર માટે જરૂરી છે. એ શું કાર્ય કરે છે? તો કે શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે પ્રત્યેક ખનિજ ક્ષારો આવશ્યક છે. અત્યારે આપણે જે જોયું એ વિવિધ પોષક દ્રવ્યોમાં આપણે કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનિજ ક્ષારો આપણા શરીર માટે કેમ આવશ્યક છે એ આપણે જોયું. મુખ્યત્વે ખાદ્ય પદાર્થોની અંદર ઘણા બધા પોષક દ્રવ્યો હોય છે, એકથી વધુ પોષક દ્રવ્યો હોય છે. પણ ઘણી વખત એવું થાય છે કે કોઈ એક ખોરાક હોય છે તો એની અંદર જે ખાદ્ય પદાર્થની અંદર જે છે એ કોઈ એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા બીજા કરતાં વધારે હોય છે. જેમ કે માની લ્યો કે આપણે કોઈ ખોરાક લઈએ છીએ તો એ ખોરાકની અંદર કાર્બોદિતની માત્રા પ્રોટીન કરતાં વધારે હોય તો એ જે ખોરાક છે એની અંદર એને કાર્બોદિતયુક્ત અથવા તો સમૃદ્ધ ખોરાક કહેવાય. એક આપણે ચોખાનું ઉદાહરણ લઈએ, જેમ કે ચોખા હોય તો એમાં બીજા બધા પોષક દ્રવ્યો કરતાં સૌથી વધારે જો માત્રા હોય તો કાર્બોદિતની હોય છે. તો આપણે ચોખા છે એને કાર્બોદિતથી સમૃદ્ધ ખોરાક તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. પછી આગળ આપણે જોઈએ કે પોષક દ્રવ્ય ઉપરાંત પણ આપણા શરીરની અંદર પાણીની અને પાચક રેશાની આવશ્યકતા હોય છે. મેં તમને હમણાં થોડી વાર પહેલાંના આગળના પોઈન્ટમાં સમજાવેલું કે ભાઈ પોષક દ્રવ્યોની જરૂરિયાત તો હોય જ છે, પણ સાથે સાથે પાચક રેશા અને પાણી પણ આપણા શરીર માટે જરૂરી છે. તો હવે આપણે એ જોવાનું છે કે પાચક રેશા અને પાણી ક્યાંથી મળે છે, એનું શું કાર્ય છે, આપણા શરીર માટે કેમ જરૂરી છે. તો હવે આપણે પહેલાં જોઈએ પાચક રેશા. પાચક રેશા છે એને વૃક્ષાંશ એટલે કે રેશા વૃક્ષાંશના નામે પણ ઓળખવામાં આવે છે. અને આ પાચક રેશાની પૂર્તતા વનસ્પતિના ઉત્પાદનોમાંથી થાય છે, એટલે કે વનસ્પતિના જે પણ ઉત્પાદન છે એ આપણે શરીરમાં ખોરાક તરીકે લઈએ છીએ એમાંથી આપણને પાચક રેશા મળે છે. એના મુખ્ય સ્ત્રોત છે એ છે અનાજ, દાળ, બટેટા, તાજા ફળો અને શાકભાજી. અને એનું કાર્ય શું છે, આ પાચક રેશા આપણા શરીર માટે કેમ જરૂરી છે એ પણ આપણે જોવું પડશે. તો પાચક રેશા છે આપણને પોષક દ્રવ્યોની જેમ એટલા શક્તિ, મતલબ એ આપણા ખોરાકની અંદર પોષક દ્રવ્યો નથી પ્રદાન કરતા, પરંતુ આપણો જે અપાચિત ખોરાક હોય છે, બરાબર છે, તમે એ લોકો
જે ખોરાક લ્યો છો એનું પાચન થાય છે, પણ એમાંથી જે ખોરાકનું પાચન થતું નથી એટલે કે અપાચિત ખોરાક છે, એને આપણા શરીરની બહાર કાઢવામાં ખૂબ જ ઉપયોગી છે આ પાચક રેષા. આ પાચક રેષાનું મુખ્ય કાર્ય આ છે. અને જો પાચક રેષાયુક્ત ખોરાક ન લઈએ તો આ કાર્ય છે એ આપણને ખૂબ જ તકલીફદાયક હોય છે. એના બાદ આવે છે પાણી. પાણી પણ આપણા શરીર માટે પોષક દ્રવ્યો અને પાચક રેષા જેટલું જ જરૂરી છે. તો આ પાણી છે એ વિશે આપણે ભણીશું. તો પાણી છે આહારમાં રહેલ પોષક દ્રવ્યોના શોષણ માટે ઉપયોગી છે. આપણે જે પોષક દ્રવ્યો લઈએ છીએ એ પોષક દ્રવ્યો આપણે જે આહાર લઈએ છીએ એમાંથી આપણને પોષક દ્રવ્યો મળે છે, પણ એનું શોષણ છે એ માત્ર ને માત્ર પાણી હોય તો અને તો જ આપણા શરીરમાં થઈ શકે. એટલે પાણી છે એ આહારમાં રહેલ પોષક દ્રવ્યોના શોષણ માટે ઉપયોગી છે. ત્યારબાદ છે શરીરમાં રહેલ નકામા દ્રવ્યો જેવા કે મૂત્ર અને પરસેવાને બહાર કાઢવા માટે પણ તે જરૂરી છે. આપણને પરસેવો વળતો હોય છે તો આપણે એને અડીએ તો એ પ્રવાહી સ્વરૂપે હોય છે, પાણી જેવો હોય છે. તો એ આપણને ખબર હોવી જોઈએ કે એ પાણી છે એ આપણા શરીરની અંદર નકામો જે કચરો હોય છે એને પરસેવા સ્વરૂપે અને મૂત્ર સ્વરૂપે બહાર કાઢવામાં ઉપયોગી છે. શરીરમાં પાણીની જરૂરિયાત કઈ રીતે પૂરી થાય છે આપણને ખબર હોવી જોઈએ. માત્ર આપણે પાણી પીએ છીએ એમાંથી જ આપણને પાણી નથી મળતું, એ સિવાય પણ પ્રવાહી દ્રવ્યો આપણે ખોરાકમાં ઉપયોગમાં લેતા હોય છે, જેમ કે ચા, કોફી, દૂધ, પાણી વગેરે. તો આ જે ખોરાકમાં આપણે જે દ્રવ્યો લઈએ છીએ પ્રવાહી દ્રવ્યો એમાંથી પણ આપણને પાણીનો અમુક ભાગ મળે છે. એ સિવાય આપણે જે ખોરાક લઈએ છીએ ખોરાક કાચો હોય છે તો કાચા ખોરાકમાં પણ પાણીનો અમુક ભાગ રહેલો હોય છે. અને એ સિવાય આપણે જે ખોરાક રાંધીએ છીએ આ રાંધવામાં પણ આપણે ખોરાકમાં પાણીનો ઉપયોગ કરીએ છીએ અને પાણીનો અમુક ભાગ આપણને એમાંથી મળે છે. એટલે આપણે જે જોયું એ પ્રમાણે અત્યાર સુધી આપણે જે જોયો એ પોઈન્ટ છે વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે. તો આપણે જે જોયું એમાં આપણે દરેક પોષક દ્રવ્ય પાંચે પાંચ પોષક દ્રવ્ય જેમ કે પ્રોટીન, વિટામિન, ચરબી, ખનિજ ક્ષારો બરાબર છે એ વિશે જોયું, કાર્બોદિત વિશે જોયું, અને પછી ત્યારબાદ ઉપરાંતમાં પાચક રેષા અને પાણીની આવશ્યકતા પણ જોઈ. હવેનો જે પોઈન્ટ છે આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.